કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે એન.એસ.ય આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન અને સચિવને આવેદનપત્ર આપી રિપીટરોને પણ માસ પ્રમોશન આપવા માંગ કરી છે. ગુજરાત પ્રદેશ એન.એસ.ય.ના મહામંત્રીશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પણ રિપીટરની પરીક્ષા અંગે હજી કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી. રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ માટેના નિર્ણયો એક સમાન હોવા જોઈએ. ગુજરાતમાં રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 5 લાખ જેટલી છે, ત્યારે તેમને ફિઝિકલ પરીક્ષા લેવામાં આવે તો તે કોરોના સંક્રમિત થવાની શક્યતા રહેલી છે અને આ વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલવા જેવી બાબત છે, જેથી સરકારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવી જોઈએ અને તેમને પણ માસ પ્રમોશન આપવું જોઈએ. જો 10 દિવસમાં રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગે નિર્ણય નહીં લેવાય તો એન.એસ.ય. દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે. કેતન કુમાર, ગુજરાત પ્રદેશ એન.એસ.ય. મહામંત્રી. ગુજરાત શિક્ષણ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી એમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે ખાનગી અને રિપીટર જેમની સંખ્યા 10 અને ધોરણ 12ની થઈને 4,92,000 એટલે કે આશરે 5 લાખ વિદ્યાર્થીઓ હોય એમને માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી. જો રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાથી કોરોના થઈ શકતો હોય તો શું રિપીટર અને ખાનગી ઉમેદવારને કોરોના નહીં થાય? આમ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાસ્યાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે અને એમાં રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન નથી આપવામાં આવ્યું માટે એન.એસ.ય. દ્વારા માંગણી કરવામાં આવી છે કે 5 લાખ વિદ્યાર્થીઓની જો તમે પરીક્ષા લેશો તો એમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે એમ હોય, કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ એક્ઝામ લેવી મુશ્કેલ હોય ત્યારે એમને પણ તાત્કાલિકના ધોરણે માસ પ્રમોશન આપવામાં આવે, એટલે કે રિપીટર અને ખાનગી ઉમેદવાર સાથે જે અન્યાય થયો છે એટલે એ અસમંજસની અંદર છે, એટલે તાત્કાલિકના ધોરણે રેગ્યુલર વિદ્યાર્થીની જેમ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે, નહીતર એન.એસ.ય. દ્વારા દિન 5ની અંદર શિક્ષણ બોર્ડ કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.